એજન્ટો ખેડૂતો પાસેથી પૈસા પડાવી રહ્યા છે નુકસાનીના સર્વે માટે ખેડૂતો પાસેથી એક ફોર્મના છસો રૂપિયા ખંખેરતા એજન્ટો વિડીયોમાં કેદ થયા છે વિડીયોમાં ખેડૂતો પાસેથી હજારો રૂપિયા ખંખેરવામાં આવ્યા છે પરંતુ સવાલ એ થાય છે કે શું વીમા કંપનીઓ આવા એજન્ટોથી અજાણ છે શા માટે ખેડૂતોને ખંખેરાય છે શા માટે ખેડૂતો પાસેથી આ રીતે રૂપિયા લેવામાં આવે છે પૈસા લાગર પૈસા દે પૈસા પૈસા દે પેલા ગણી દે મને પેલા ગણી દે પૈસા પૈસા દે દે તો વિશ્વાસ તમારી રાજ્યમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોને વળતર ચૂકવી આપવા મામલે ખેડૂતો પાસેથી પૈસા પડાવવા મામલે વિડીયો વાયરલ થયો છે જેના પર અમારા સંવાદદાતા હિતેન્દ્ર પારોટે પૂર્વ કૃષિ પ્રધાન દિલીપ સંઘાણી સાથે વાત કરી કમોસમી વરસાદને કારણે જે પ્રકારે રાજ્યમાં પાકોનું નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વીમા કંપનીઓને પણ સર્વે કરવા માટે આદેશ આપી દેવાયો છે ત્યારે અમારી સાથે દિલીપભાઈ સંઘાણી દિલીપભાઈ ખાસ કરીને વાત કે જે પ્રકારે વીમા કંપનીઓને સૂચના આપી દેવાઈ સર્વેની તો કેટલીક જગ્યાએ વીમા કંપનીઓ દ્વારા જ લોકો પાસેથી કમિશન માગવામાં આવી રહ્યું છે એ બાબતે આપનું શું કહેવું છે હું સરકારના મુખ્યમંત્રી માન્ય વિજયભાઈને અભિનંદન આપીશ કે ખેડૂતો પર જ્યારે આફત આવી ત્યારે ભૂતકાળમાં ક્યારેય મગફળી કે અન્ય જણસ પલ્લેલી હોય કે ખેતરમાં પડી હોય ખરાબ થઈ હોય એ ખરીદવાનો નિર્ણય થયો નથી એ ઐતિહાસિક નિર્ણય આ સરકારે કર્યો એ બદલ અભિનંદન આપીશ પરંતુ આજે ખાંભા તાલુકાના બારમણ ખાતે કેટલીક પ્રાઇવેટ વીમા કંપનીઓના એજન્ટો ખેડૂતો પાસે જઈને તમને વધારે વળતર અપાવી દઈશું એવી લાલચ આપીને પૈસા માગવાનો જે પ્રયાસ કર્યો અને એ વિડીયો અને ઓડિયો જ્યારે પ્રસિદ્ધ થયો એના કારણે સ્વાભાવિક ખેડૂતોમાં રોષ જન્મે પરંતુ સરકાર આવા તત્વોને ચલાવી લેતી નથી આવી કંપનીઓના જે એજન્ટો હોય એની સામે કડકમાં કડક પગલાં લેવાય સરકારી નાણાંને દુરુપયોગ કરવાનો જે પ્રયાસ કર્યો છે આ બધાને ધ્યાનમાં રાખીને એની સામે પગલાં લેવા જોઈએ આતા પૂર્વ કૃષિ પ્રધાન દિલીપભાઈ સંઘાણે એમનું સ્પષ્ટપણે કહેવું છે કે જે વીમા કંપનીના એજન્ટો દ્વારા આ પ્રકારે ખેડૂતોને લાલચ આપવાની કોશિશ થઈ છેતરપિંડીની થઈ છે ત્યારે આ પ્રકારે તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પર રજૂઆત કરશે કે આ વીમા કંપનીના એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમેરામેન નરેશ મોરી સાથે હિતેન્દ્ર બારોટ ન્યૂઝ એટીન ગુજરાતી ગાંધીનગર રાજ્ય સરકારે વીમા કંપનીઓને તોડ કરવાની છૂટ આપી છે વીમા કંપનીઓએ તોડબાજોને ખુલ્લા મૂક્યા છે અને એના કારણે અત્યારે મારો ગુજરાતનો ખેડૂત છેતરાઈ રહ્યો છે ભોળવાઈ રહ્યો છે અને તોડબાજોનો ક્યાંક ને ક્યાંક ભોગ બની રહ્યો છે ગુજરાતના એક એક ખેડૂતને વિનંતી કરું છું કે આવા તોડબાજોના એક પણ તોડમાં તમે આવતા નહીં ધૂળી બાદ હવે ટામેટાના ભાવમાં વધારો થાય તેવી શક્યતા સેવાઈ રહી છે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ટામેટાની આવક એક માસ મોડી પડી તેવી શક્યતાઓ છે ટામેટાની કિંમત કમોસમી વરસાદ રોકાઈ ગયો છે ડુંગળીની જે મહારાષ્ટ્રની જે આવકો છે એ લગભગ વીસ થી ત્રીસ ટકા જેટલી છે પરંતુ જે નવી ડુંગળીની આવકો છે એને લગભગ મહિનો દોઢ મહિના નીકળતા ખેતરમાંથી વાલ લાગશે એટલે આમ એકંદરે જોવા જઈએ તો ડુંગળીના ભાવ હાલ પૂરતા તો ઘટવાની શક્યતા ઓછી છે પરંતુ જયારે નવી આવકો ચાલુ થશે તો ચોક્કસ ભાવ